वर्णिवे शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण श्री हरि चरित्रामृत सागर पूर आठमू तरंग बीजू भगवान श्रीहरि श्रीनगर थी गामड़ी गाम पधारिया त्याना हरिभक्तोए खूब पूजा करी ए प्रसंग आ तरंग में श्रवण करीशु श्रीहरि बैठे हाथी पर संत सब रहे जोवु ताकू बैठा ए गज पर और भूप रहे सोवु श्री हरि हाथी ऊपर बैठा बीजा दरबारों पोतपोताना हाथी ऊपर बधा संतों ने बेसाड़िया श्रीहरिए जे भपका थी श्रीनगर में प्रवेश कर्यो हतो तेवाज दबदबा थी जयरे राजमार्ग पर श्रीहरि निकलिया त्यारे नगरजनों दर्शन करवा दौड़ी आव्या आखा शहरना बधाज लोको कोई पार न आवे एटला फूलना हार लाव्या अने ते श्रीहरि ने तथा संतों ने प्यार थी पहेरावा लाग्या हमणा वात चालती हती पधरामणीनी महाराज पधारे छे संतो पधारे छे अने अहींया पण कथामां पण वात चाले छे भगवान श्रीहरि श्रीनगरमां पधारी रह्या छे भक्तोना अंतरमां आनंद 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 छवायो छे नटू दादा हूँ केटली वात करूँ खरेखर अमे विचरणमां जईए छीए अमेरिकामां पूज्यपाद गुरुजीनी प्रेरणाथी आज्ञाथी અને કૃપાથી છેલ્લા કેટલા વર્ષોથી વિચરણ કરીએ છીએ પણ અત્યારે જે આ દિવ્યતા દેખાય છે ને એમ લાગે કે અમેરિકામાં આ સ્વપ્નું હોય એવું લાગે જૂનું અમેરિકા જોયું છે એટલે ભૂખ વિના ભોજનની મજા નથી હોતી તડકો વેઠ્યા વિના છાયાની મોજ ન માણી શકો તમે આ અમેરિકાના ભૂતકાળને મેં જોયો છે ને એટલે અત્યારે આ વર્તમાનને જોઈ અંતરમાં અહો અહો થયા કરે એમ થાય મહારાજની કેટલી મોટી કૃપા એની કૃપા વિના શક્ય નથી પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ વિના શક્ય નથી પણ આ જે કંઈ છે અત્યારે દિવ્યતા ભૂતકાળના દ્રષ્ટાંતો આપવા કરતા વર્તમાનની એક વાત કરી જ દઉં અમે રાજુ ભગતના ઘરે હતા નવું ઘર એમણે લીધું ત્યારથી લેતા પહેલાં એમને એક આગ્રહ હતો કે મારા ઘરે મહાપૂજા કરવા સંતોએ પધારવું પડશે લેતા પહેલાં એ ફોટા મોકલેલા ગુરુજીના આશીર્વાદ લીધા ગુરુજીએ પણ આજ્ઞા કરી સંતો એકવાર પધારે મહાપૂજા થાય પછી ભગત રહેવા જજો પરંતુ સંતોનો પ્રોગ્રામ ઘણો ગોઠવાયો હોય ઇમિડિયેટલી અહીંયાથી ત્યાં જવું એ પણ પોસિબલ હોય નહીં એટલે વચલો રસ્તો કર્યો તમે રહેવા જતા રહો થોડા સમયમાં સંતો અમે આવશું ઘરમાં રહેવા ગયા ઘરનું આખું નવું કરી નાખ્યું ઘરમાં નવા સોફા સેટ લાવીને મૂકી દીધા ઘરની અંદર એક મહિનાથી નવું ફર્નિચર પડ્યું હતું પણ ઘરના એક વ્યક્તિ સોફા ઉપર બેઠા નહીં દાદા ઘરમાં ને ઘરમાં વસ્તુ પડી હોય ને વાપર્યા વગર રાખવી એમાં ઘરમાં નાના દીકરાઓ હોય દીકરીઓ હોય પણ આ બધા મહારાજની કૃપાથી આ બધા એવા પરિવારો છે જેના ઘરના દીકરામાં પણ એટલી દિવ્યતા કે કોઈક સારા મોટા સત્સંગી ભક્ત જોવે ને તો એને એમ થાય કે આવા દીકરાઓ છે આપણા મેકનના
બાળમંડળને જોઈ તમે જુઓ છો ને કેવા મુક્તો છે. મેકન મંડળને તમે જોઈ લો, ફ્લોરિડાના ભક્તો અમે હમણાં વિચરણમાં ગયા તમે જુઓ, ટેનેસીના ભક્તો જુઓ, કંટકીના ભક્તો જુઓ, કેનેડાના ભક્તો જુઓ, યુકેના ભક્તો જુઓ, ઇન્ડિયાના ભક્તો જુઓ, આ બધું મહારાજની કૃપાથી, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદથી, તમે બધા મહિમા રાખી પ્રેમથી આ કથા સાંભળો છો, એ બધું એનાથી છે. માટે સાંભળજો, ભગવાનમાં પ્રેમ થયો એનું જીવન સફળ થયું. તમારે ને મારે કરીને એટલું જ કરવાનું છે. સવારે હરિસ્મૃતિની કથા સાંભળીએ છીએ. આનંદ સ્વામીએ ભગવાનની સ્મૃતિ રાખી અને ગ્રંથ લખ્યો. આજે પણ એ ગ્રંથ કેટલો પ્રતાપી અને સમર્થ છે અનુભવી શકીએ છીએ. તો તમે ને હું મહારાજની જેટલી સ્મૃતિ રાખીશું, આપણા ઘરે પધાર્યા હોય, આપણા ઘરે ઠાકોરજી સંતોની પધરામણી થઈ હોય, જે કથા વાર્તા થઈ હોય, જે સમયા ઉત્સવો મહાપૂજા વગેરે થયું હોય. અમે કેનેડા ગયા, હું આ પરચાની વાત નથી કહેતો દાદા, આ ભગવાનનું પ્રગટપણું અનુભવ છે એટલે કહું છું. એક દીકરો આવેલો, પૂજામાં બેઠો, બીજે જ દિવસે કેનેડાના ઘણા બધા ભક્તો જાણે છે, અશક્ય કામ હતું, બીજે જ દિવસે એનું શક્ય થઈ ગયું. હમણાં અમે કંટકીમાં ગયા, હરિજયંતીના દિવસે જ અમે રાત્રે પહોંચ્યા, ના દસમના દિવસે અમે રાત્રે પહોંચ્યા. હરિજયંતી આપણા મંદિરની મહાપૂજા એક ભક્તે માની હતી, મહાપૂજા કરી અને બીજે જ દિવસે મને હિતેશ ભગતે વાત કરી. અમે એકલા બેઠા હતા અને હિતેશ ભગતે વાત કરી. આપણને એમ થાય મહારાજ કેટલા પ્રગટ છે, કેટલા પ્રગટ છે. સવાલ એટલો જ છે, આંખે પાઈ સભીને નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. મહારાજને પ્રગટ જાણવા છે, માણવા છે, તો એના માટેનો માર્ગ છે જીવનમાં ધર્મનું પાલન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, જ્ઞાન અને વૈરાગ્યની દ્રઢતા કરીએ, આ ચાર સાધનને દ્રઢ કરવા માટે એકાંતિક સત્પુરુષનો સંગ કરીએ. ત્યાર પછી આટલું કર્યા પછી અંતઃકરણ નિર્મળ થાય અને અંતર જ્યારે નિર્મળ થાય, સ્વચ્છ પાણીમાં પ્રતિબિંબ દેખાય એમ અંતર જ્યારે ચોખ્ખું થાય ને, ત્યારે ભગવાનના પ્રગટપણાના અનુભવ ડગલે ને પગલે થાય. હું એકદમ સાચું કહું છું. આ હરિભક્તોની એવી એવી વાતો સાંભળીએ છીએ, અમે તો અનુભવીએ છીએ મહારાજ પ્રગટ છે, પણ આજે એક એક લોયાધામ પરિવારના હરિભક્તો જાણે છે આ પિયુડા મહારાજ પ્રગટ છે. અહીંયા સંતો મહાપૂજા કરે છે એ પ્રગટ છે. મને નિષ્કામ સમય આજે જ વાત કરતા હતા, યોગેશ ભગત રાણપરિયા, એમના ભાઈ કાંતિભાઈ રાણપરિયા આ વખતે મહાપૂજા કરવા આવ્યા હતા અને એમને જે આનંદ થયો, એક અનુભવ થયો, એમની વાત મને કરી. હું એટલા માટે તમને કહું છું, કેરી 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 બોલવાથી કેરીનો ટેસ્ટ આવશે? બોલો, મેંગો 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 માળા 500 કરી નાખીએ તો દાદા મેંગોનો ટેસ્ટ આવે? એના માટે માળા કરીએ સારી વાત છે, એનું નામ લઈએ સારી વાત છે, ગુણ ગાઈએ સારી વાત છે, પણ એકવાર કેરી ખરીદવાની તાકાત લઈ, કેરી ખરીદી સુધારી ભગવાનને ધરાવી ચાખી લો તો બેડો 32 કોઠે દીવા થાય. બસ જીવનમાં એવું છે, ભગવાનના પ્રગટ અનુભવ સુધી નથી પહોંચ્યા ને ત્યાં સુધી બધી ઉપાધિ રહેવાની. માટે ધર્મનું પાલન કરીએ પહેલું પગથિયું, અતિ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ, જ્ઞાન અને વૈરાગ્યની થોડી દ્રઢતા કરીએ, એને દ્રઢ કરવા માટે એકાંતિક સત્પુરુષનો સંગ જરૂરી છે. વચનામૃતમાં મહારાજ કહે, સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને આ ચાર સાધનને દ્રઢ કરે અને ત્યાર પછી એ જીવ ભગવાનની મૂર્તિનો અનુભવ કરી શકે ત્યાં સુધી પહોંચી શકે. ઘણી બધી વાતો છે, કેટલી વાતો કરું, પણ આ તો અમારા રાજુભાઈ જુલાસણવાળા છે ને, એમના દાદા છે ભોળા દાદા. દાદા તો જ્યારે બોલવાનું શરૂ કર્યું એટલે રડી જ પડ્યા, અજય ભગત 3-4 વખત રડી પડ્યા. હવે દાદા આખી જિંદગીથી પોતાના દીકરાને જોયા હોય, જાણ્યા હોય, કનુભાઈ, નિમેશભાઈ, રાજુભાઈ, આ બધા ભાઈઓ ભાઈઓ બધા જ ભાઈઓ દાદા કે આ બધા દીકરાઓ જન્મ્યા ત્યારથી હું જાણું છું,
સ્વામી હું જોઈ હું વિચારી નથી શકતો, અમેરિકા આવ્યા પછી લોકો બગડે એવું સાંભળીએ છીએ, અમે જોઈએ છીએ, પણ આ ઘરમાં દીકરાઓ દીકરાઓના દીકરાઓ એમાં આવા સંસ્કારો. છોકરો 4 વાગે જાગે, મન છે એનું નામ, કેટલા વાગે? એવરીડે 4 વાગે જાગે અને ભગવાનની સેવા કરીને છોકરો સવારે જાગી, નાનો છોકરો છે. અમે ઘરમાં રહ્યા, મેં જોયું. આપણે મંદિરમાં ભગવાનની સેવા કરી, આટલા પ્રેમથી એના ઘરમાં ઠાકોરજીની સેવા કરે. હવે દાદા રડી ના પડે, નટુ દાદા આવા દીકરા જોવે તો. બાકી દીકરા કેવા હોય? ઘનશ્યામ દાદા કે દીપડા જેવા હોય, એવું જ છે દાદા. નગરની નારીઓ મોતીના થાળ ભરી ભરીને મકાનોમાં ઊંચા માળ ઉપર ઊભી હતી, શ્રીહરિને મોતીથી વધાવતી હતી. શ્રીહરિની સાથેની બધી સવારી, આ તો હજી પુરુષ ભક્તોની વાતો મેં કરી મર્યાદાથી, પણ બહેનોનો જે સત્સંગ છે ને એ બધી જગ્યાએ સવાયો છે, બધી જગ્યાએ સવાયો છે. કંટકી હોય કે મેકન હોય, ન્યૂજર્સી હોય કે કેનેડા કે યુકે હોય, સ્ત્રી ભક્તોનું સમર્પણ, એમની સમજણ, એમનો સત્સંગ. શ્રીહરિની સાથેની બધી સવારી બધા સોનેરી સાજથી સોહામણી લાગતી હતી. અનંત વાજિંત્રો વાગતા અને ચોતરફ જય 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 આવા શબ્દો સંભળાતા હતા. અવિનાશી શ્રીહરિ કાંકરિયા સરોવર તરફ ને દરવાજેથી બહાર શહેર નીકળ્યા, શહેરની બહાર નીકળ્યા, કાંકરિયા સરોવરે આવ્યા અને તેમાં ઘણા જ ઉલ્લાસથી નાહ્યા. સંતો તથા બધા હરિભક્તો પણ તેમાં નાહ્યા. સરોવર પાક્કા પથ્થરથી બાંધેલું હતું તેથી તેનો કિનારો ઘણો રમણીય દેખાતો હતો. નજીકમાં આંબલીના ઝાડનો કોઈ પાર ન હતો, તે ઝાડનો છાંયો ઘણો ઘાટો હતો. શ્રીહરિ તે છાયામાં ઉતર્યા. જેટલામાં આંબલીના ઝાડ હતા ત્યાં શ્રીહરિ બધે પગે ચાલીને ફર્યા. કાંકરિયાને પૂર્વ કિનારે અને દક્ષિણ કિનારે વારે વારે બહુ ફર્યા. આનંદકારી શ્રીહરિએ ઘણીવાર બંદૂકના અવાજ કરાવી રમૂજ કરતા હતા. પછી શ્રીહરિ કાંકરિયાથી જ્યારે ચાલ્યા ત્યારે હાથી ઉપર બેઠા સ્થાનિક જે હરિભક્તો હતા તેમને બધાને ત્યાંથી પાછા વાળ્યા. શ્રીહરિ ત્યાંથી પહેલા વટવા થઈને ગામડી ગામ તરફ આવ્યા. તે ગામના જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. આ અમદાવાદ પાસેનું ગામડી ગામ, ત્યાંના ભક્તોની ઘણી બધી કથાઓ છે, પણ સમય થઈ ગયો છે. હું એ કહેવા માગું છું, મહારાજના સમયમાં દિવ્ય સત્સંગ હતો, આજે પણ આ દિવ્ય સત્સંગ છે, પણ ઓળખાણ નથી, શું કામનું નથી. મેં જે વાત કરીને આ બધા ભક્તો ઝુલાસણ ગામના. એક બીજો અનુભવ કહી દઉં દાદા, રાજુભાઈ ઝુલાસણના, નિમેશભાઈ ઝુલાસણના, કનુભાઈ ઝુલાસણના, જીતુભાઈ ઝુલાસણના, બીજા જીતુભાઈ ઝુલા, બધા ઝુલાસણવાળા મોટાભાગના, શૈલેષભાઈ ઝુલાસણના, આજે વિચરણ કર્યું, જાજા ભક્તો ઝુલાસણ ગામના. હમણાં થોડા સમય પહેલા હરિચરિતામૃત સાગરમાં ઉત્તર ગુજરાતના ચરિત્રો એટલે શ્રીજી મહારાજ મહેસાણા જિલ્લામાં વિચરણ કરે છે, આપણે કથા સાંભળી હતી, પલ્યડ છે, રસિકભાઈ પલ્યડના, ઝુલાસણ, પલ્યડ, નારદીપુર, મુખાસણ, નંદાસણ, આ બધા ગામોની કથા હમણાં ચાલતી હતી. એટલે એ બધા પરચાઓ મેં વાંચ્યા. પૂજ્યપાદ ગુરુજી જ્યારે પધાર્યા, ભરતભાઈ મુખાસણવાળાને ઘરે હતા ત્યારે બધા ભક્તોની ઈચ્છા હતી કે ઉત્તર ગુજરાતના પરચાની કથા કરો. ત્યારે પણ અમે સંશોધન કર્યું હતું, વાંચ્યું હતું. પૂજ્ય નિષ્કામ સ્વામીને અમે બંને સંતો ત્યારે વાંચેલા. એટલે હમણાં મેં ઝુલાસણ ગામની કથા ત્યાં સમરસેટ કંટકીમાં કરી હોલમાં. ઝુલાસણવાળા બધા ભક્તોએ મને પ્રશ્ન શું પૂછ્યો ખબર? કે સ્વામી, અમારા ગામમાં ભગવાન સ્વામીને આવ્યા છે, ઝુલાસણમાં જન્મ્યા છે, ઝુલાસણમાં મોટા થયા છે, પછી રાતના 12 વાગ્યા સુધી આ ચર્ચામાં એ લોકોએ જ નિર્ણય કર્યો, ગામમાં મંદિર છે. એ લોકો દરરોજ મંદિરથી નીકળતા, મંદિરથી આવતા, 4 વાર મંદિરને જોતા દિવસમાં. કેટલી વાર? દિવસમાં 4 વાર મંદિરને જોતા, મંદિરના આંગણેથી રોજ સ્કૂલમાં જતા, ત્યાં જ મોટા થયા. પણ જિંદગીમાં હજી સુધી ખબર નહોતી સ્વામિનારાયણ ભગવાન શું છે, એનો મહિમા શું છે, એની દિવ્યતા શું છે. અને આજે રડી પડે છે, રડી પડે છે કે સ્વામી, અમે આટલા ભાગ્યશાળી, અમારા ગામમાં ભગવાન સ્વામિનારાયણ 2 વાર આવ્યા, આવી લીલાઓ અમારા ગામમાં કરી છે, એક ગામમાં અમને જન્મ મળ્યો છે. પણ આ બધું ક્યારે થાય? કોહિનૂર હીરો ચોક્કસ કિંમતી છે, પણ યાદ રાખજો, કોહિનૂર કરતાં પણ એની ઓળખાણ વધારે કિંમતી છે. કોહિનૂર મળે પણ ભરવાડના હાથમાં હોય તો શું થાય? શું થાય?
ઓળખાણ વિના એની પ્રાપ્તિનો આનંદ નથી આવતો. માટે હું તમને બધાને એટલા માટે વારંવાર કહું છું, આપણે આ અમે પણ સંતો કેટલી વખત ત્યાં ગયા છે કંટકીમાં, રસિક ભગતને ત્યાં, પણ આ બધા ચરિત્રો અમારા મનમાં પણ ક્યારેય નહોતા. આ સાગરની કથા આવી, પલ્યડની કથા મેં વાંચી, કેવી દિવ્ય કથા. અને આ કથા જ્યારે વાંચીએ, એ જ હરિભક્તોને જ્યારે એની એના ઘરે જઈને વાત કરીએ, પણ હરિભક્તોને જે ભાવ થાય છે, હું એ કહેવા માગું છું, મહારાજ તમને પણ મળ્યા છે, અમને પણ મળ્યા છે, પણ એ મહારાજની જેટલી ઓળખાણ થશે એટલો આનંદ વધારે થશે, ઓળખાણ ઓછી થશે તો આનંદ પણ ઓછો. ગામડી ગામમાં કોણ કોણ છે? મોટા પાટીદાર હતા, શહેરના મોટા જમીનદાર ગણાતા હતા એવા વ્રજલાલભાઈ, બાપુજીભાઈ, શંભુદાસ, કાકુજી, મકનદાસ, રઘુનાથદાસ, રણછોડદાસ, જેઠાભાઈ, સવનદાસ આદિ અપાર હરિભક્તો ગામડી ગામમાં રહેતા હતા. લો, બધાના નામ સ્વામી યાદ રાખ્યા. તો આપણે રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ? જે ભગત કેના રાખવા જોઈએ? મને કેટલા બધા હરિભક્તો, હું આવું વિચરણ પછી વાતો કરું ને, તો કેટલા હરિભક્તોને હમણાં ફોન આવે છે, સ્વામી તમે વિચરણની વાતો કરો બહુ ગમે છે, એક દિવસ કથા નહીં થાય ને વિચરણની વાતો કરશો ને તોય ચાલશે. પણ ના, મહારાજની ગુરુજીની આજ્ઞા છે એટલે કથા તો કરવાની, પણ તેમ છતાં આ લોયાધામમાં કેવા ભક્તો છે, કેવા એમના ધર્મ નિયમ છે, એક નાની વાત કરી દઉં. હજી કેટલી વાતો સાંભળી. અત્યારે આખી દુનિયા ગરબામાં ગાંડી થઈ છે, નવરાત્રિ માટે નાચી રહી છે, ઘર ઘરમાં ઝઘડાઓ ચાલે છે. કંટકીમાં એક પરિવારમાં બધા ગરબામાં જવા, ઘરમાં કારણ કે સમાજનું આમંત્રણ હોય, સમાજનું આયોજન હોય, બધા જ જતા હોય, એટલે આ તો ખેંચાણ એવું છે ને માયાનું. ઘરમાં એક દીકરીએ કહ્યું, નહીં મારે તો નથી જવું. આપણે કથામાં રોજ સાંભળીએ છીએ, આપણા ગુરુજીની આજ્ઞા છે ભગવાનના ભક્તે ત્યાં ન જવાય. એક દીકરી ઘરમાં ને ઘરમાં રહ્યા, બાકી બધા ગયા. આખા ગામના માણસોને એમ થયું કે તમારી નાની દીકરીમાં આટલી મોટી સમજણ. હું એક કહેવા માગું છું, આજે પણ જીવબા જેવી સમજણ, આજે પણ લાડુબા જેવા વંદનીય ભક્તો આ સત્સંગમાં છે. આજે પણ દાદા ખાચર કે પર્વતભાઈ જેવું સમર્પણ છે, જેને મહારાજ ઓળખાયા છે એ બધા ધન્ય બની ગયા છે. આપણે એ જ કરવાનું છે, મહારાજને ઓળખવાના છે, સંતોને ઓળખવાના છે. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા એને ઓળખવાના છે. એ કેવી રીતે ઓળખાશે? એનો મહિમા, એના સદગુણો, એના ચરિત્રો, એના પ્રસંગો, એનો ઉપદેશ, એની વાતો યાદ રાખવાથી, ગાવાથી ઓળખાશે. સ્વામી કેટલા ગામોને, કેટલા નામોને યાદ રાખે છે. આ બધા ભક્તો ફૂલહાર પહેરાવીને શરીરને પગે લાગ્યા, પછી તેઓ બધા હરિભક્તો હરખભરી હૈયે બોલ્યા, અમને પોતાના શરણાગત જાણીને આપે અમારા ઉપર ખૂબ મોટી કૃપા કરી છે. બધા હરિભક્તોનો ભાવ જોઈને શ્રી હરિ ઘણું રાજી થયા. એક રાત રહેવાનું ઠેરાવીને પછી પ્રભુ ગામ તરફ ચાલ્યા. ઘણા હરખાયેલા તે ગામડીના બધા હરિભક્તો સારા વાજિંત્ર લાવ્યા, અતિ આનંદિત થઈને વગાડતા હતા. અંબાડીવાળા હાથીના ઉપર બેસીને શ્રીહરિ આવ્યા. શરીર ઉપર સોનેરી વસ્ત્રોને સોનાના અલંકારો પહેર્યા હતા. ચોપદાર જય જયના શબ્દ સાથે નેકી પુકારતા હતા. ગામડીની ચારે બાજુ આંબાના અને રાયણના પુષ્કળ ઝાડ શોભી રહ્યા હતા. તેના અપાર વનના વન ઊભા હતા. કાંકરિયા તળાવથી ચાલ્યા ને જ્યારે શ્રીહરિ ગામડી ગામના દરવાજે આવ્યા, તે સમયે હરિભક્તોએ ઘણી જ શોભા કરી હતી. સોનેરી નાળિયેરનો મોટો હારડો કરીને ગામને દરવાજે ઊંચે બાંધ્યો હતો. શ્રીહરિ ગામમાં પ્રવેશ્યા, બધે અદ્ભુત અને અપાર શોભા કરી હતી. ગામના રાજમાર્ગોમાં પાણી છંટકાવીને તેમને એકદમ સ્વચ્છ કરાવ્યો હતો. બહુ કેળના સ્તંભ બધે રોપાવીને તેના થડને કુમકુમથી રંગાવી નાખ્યા હતા. તેમાં વચ્ચે નાળિયેર સોતી નાળિયેરીઓ રોપાવી હતી. દુકાનો અને બીજા જે મકાનો બજારને કાંઠે હતા તે બધા સુંદર લાગતા હતા. તેના દરવાજાઓને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા હતા અને તેમાં મોતીના તોરણ બાંધ્યા હતા. વળી બિલોરી કાચના ઝાડ ભાત ભાતના ને જાત જાતના લટકાવી દીધા હતા. મંગળકારી સુવર્ણ કળશ ઉમરામાં મૂકી સ્થાપી દીધા હતા. ગામના ભક્તો ઘણો ગુલાલ લાવ્યા હતા, તે મનને ભાવે તે રીતે ઉડાડતા હતા. ગામના જે બીજા લોકો હતા તે બધા બજારમાં આવીને ઊભા હતા. સહુએ હાથમાં ફૂલહાર લીધા, તે બધા મનના પ્યારથી શ્રીહરિને પહેરાવતા હતા. મકાનોની અગાસીમાં ગામની સ્ત્રીઓ મોતીથી ભરેલા થાળ લઈને ઊભી હતી. શ્રીહરિ નજીક આવે ત્યારે મોતીથી વધાવતી હતી. શ્રીહરિ ગામમાં પધાર્યા, તેનાથી ખૂબ જ ખુશી થયેલા ગામ લોકો ટોળે ટોળા મળીને મંગળમય કીર્તન ગાતા હતા. ગામમાં સહુને દર્શન દઈને શ્રીહરિ ગામની બહાર આવ્યા, ત્યાં બહાર જ મુકામ કર્યો.
સંતો માટેનું જ્યાં મંદિર હતું ત્યાં સરસ રસોઈ તૈયાર કરાવી, શ્રીહરિને માટે શંભુદાસને ઘેર વરણીએ ઘણા પ્રેમથી રસોઈ બનાવી. જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ત્યારે વરણી શ્રીહરિને બોલાવવા આવ્યા, એટલે ભક્તોના મનને આનંદ આપનારા દયાળુ શ્રીહરિ તે સમયે જમવા માટે ત્યાં ચાલ્યા. શ્રીહરિએ ચરણોમાં ચાખડી પહેરી હતી. રસોઈ તૈયાર ભઈ સબ જબહી, રસોઈ તૈયાર ભઈ જબ સબહી, બોલાવન આયે વરણી તબહી, બોલાવન આયે વરણી તબહી, જેવને ચલેવું હરિ તે હકાલા, જેવને ચલેવું હરિ તે હકાલા, જનમન રંજન પરમ દયાલા, જનમન રંજન પરમ દયાલા. પોતાના ભક્તોના મનને રંજિત કરનારા, આનંદિત કરનારા એવા પરમ દયાળુ ભગવાન શ્રીહરિ ચરણોમાં ચાખડી પહેરી, હાથમાં રેશમી કોરવાળો રૂમાલ લઈ શંભુદાસને ઘેર પધાર્યા જમવાને માટે. તે મકાન બે માળનું હતું, તેમાં શ્રીહરિ જઈને ઉપરને માળે બેઠા, સોનેરી બાજુ ઉપર બેઠા. વરણી તત્કાળ ભોજનોથી પીરસેલો થાળ લાવ્યા, સાકર વાપરીને સારા લાડુ બનાવ્યા હતા. તેમાં ઘણી રીતે ઘી નાખ્યું હતું, ભજીયા વડાને ઘણી જાતના શાક બનાવ્યા હતા, ગણવાથી પણ તેનો પાર આવતો નહીં. થાળમાં ઘણી જાતના ભોજનને દેખીને શ્રીહરિ હસ્યા, પછી આનંદ અને ઉલ્લાસથી જમ્યા. હરિભક્તોનો ઘણો ભાવ દેખ્યો તેથી શ્રીહરિ વારંવાર તેના વખાણ કરતા હતા. જીવનમાં કોઈક વાતની કદર કરતા શીખો. આપણી વાણીથી ભગવાન, સંત, ભક્ત એના જેટલા ગુણ ગવાય એટલા ગાતા શીખો. સર્વોપરી ભગવાન શ્રીહરિ એની સર્વોપરી વાતો એટલે વચનામૃત. વચનામૃતમાં વધારેમાં વધારે મહારાજે જે વાત કરી છે એક જ વાત, ભગવાનનો ભક્ત એ છે બીજાના ગુણ જુએ, ભગવાનનો ભક્ત એ છે પોતાના દોષ જુએ. શાસ્ત્રોમાં ઢગલે બંધ આ વાતો લખી છે. કઈ વાત? ભગવાનનો ભક્ત એ છે પોતાની નાની ભૂલ એને બહુ મોટી લાગે અને બીજાનો નાનો ગુણ એને બહુ મોટો લાગે. આપણે એકદમ ઉલટું ઘણીવાર કરતા હોઈએ છીએ. હું એટલા માટે આ વચ્ચે વચ્ચે ટકોર ક્યારેક કરું છું. 21મી સદી એમાં ખાવાનો પ્રશ્ન નથી, પીવાનો પ્રશ્ન નથી, કપડાનો પ્રશ્ન નથી, વ્યવસ્થાનો પ્રશ્ન નથી. પ્રશ્ન બે જ છે, એક સુરક્ષાનો પ્રશ્ન છે અને બીજો માનસિક શાંતિનો પ્રશ્ન છે. આજે ઘરે ઘરે અમે જઈએ છીએ ને એવા પ્રશ્નો જોઈએ છીએ ને એવા પ્રશ્નો હરિભક્તોના અંગત બેઠા હોય ત્યારે સાંભળીએ છીએ ને, એટલે આ બધા પ્રશ્નની દવા એક જ છે. તમે ઘરમાં છો ત્યાં પણ થોડી ટેવ પાડો એકાબીજાના સદગુણ જોવા માટેની. આપણે શું કહીએ, હીરાની ખાણ કહીએ ને, તો હીરાની ખાણમાં બધા હીરા હોય પથરા પણ હોય? બોલો બોલો. મેં તો હીરાની ખાણ જોઈ છે આફ્રિકામાં. આપણે હાથમાં હીરો લઈએ ને તોય ખબર ન પડે પથરો જ લાગે. સાચું કહું છું, ખાણમાં અંદર જૈન જોયું છે. હીરાની ખાણમાં પથ્થર જ હોય પણ એમાં થોડા હીરા હોય ને તો પણ લોકો એમ કહે હીરાની ખાણ છે. તો ભગવાનના ભક્તમાં તો એકલા ભગવાનના આપેલા સારા સદગુણો જ હોય છે. થોડી દ્રષ્ટિ કેળવતા શીખો. પરિવારમાં છો ત્યાં પણ તમે પ્રયત્ન કરો, ચોક્કસ તમને સારા સદગુણો દેખાશે, ચોક્કસ તમારી દ્રષ્ટિ આખી બદલાઈ જશે, ચોક્કસ તમને મનમાં વિચાર આવશે કે ખરેખર સ્વામી જે ટેકનિક બતાવીને અદ્ભુત બતાવી. પરિવાર દિવ્ય બની જશે, ઘર દિવ્ય બની જશે, તમારા અમુક પ્રશ્નો તો સંતોને પૂછ્યા વગર સોલ્વ થઈ જશે. હું જે ખાનગીમાં વાત સાંભળું છું એનો જાહેરમાં જવાબ આપું છું. આ બાકી દાદા, દૂધમાંથી બિલોરી બિલોરી કાચ મૂકે તો શું થાય હવે? હે, સાચી વાત કે ખોટી વાત? માટે ભગવાનના ભક્તને વિશે, સંતને વિશે ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેળવો. કેવી અદ્ભુત વાત છે જુઓ. આ સાગરની કથા આપણે સાંભળીએ છીએ ને, આ તો સમય આપણો ઘણો થઈ ગયો છે
એટલે ટૂંકમાં હું વાત કરું છું, બસ આ દ્રષ્ટિ જો જીવનમાં આવી જાય ને તો બધું કામ થઈ જાય. ભગવાન શ્રીહરિ જે હરિભક્ત હોય એનો જેવો ભાવ હોય એને વખાણતા એને બિરદાવતા ભગવાન સ્વામિનારાયણની કદરદાની એટલે કે કોઈકની કદર કરવાની કળા અદ્ભુત હતી. આપણા પૂજ્યપાદ ગુરુજીની કદરદાની કોઈકની કદર કરવાની કળા અદ્ભુત છે. તમે ને હું પણ જીવનમાં એવું એક અંગ પાડીએ કે આપણે જેના સદગુણો જોયા છે, આપણે અનુભવ્યા છીએ, એ સદગુણને આપણે ફોકસ કરીએ, એના ઉપર આપણે પ્રકાશ પાથરીએ, આપણે વિચારીએ એ સદગુણ, વાગોળીએ સદગુણ, તો એનાથી આપણા હૃદયમાં પણ શાંતિ થશે, બીજાના હૃદયમાં પણ શાંતિ થશે. ડૉક્ટર આઈકે વીજળીવાળાએ અમેરિકાની એક સત્ય ઘટના લખી છે. એક સ્કૂલમાં એક પ્રયોગ કરવામાં આવ્યો કે આ સ્કૂલમાં આવનારા દરેક, નામઠામ ગામ સાથે બહુ સરસ ઉલ્લેખ છે, સ્કૂલના બાળકોને એક હોમવર્ક આપ્યું, તમે એકાબીજા બાળકોનું જે કંઈક સારું જોયું હોય તમારે લખીને લાવવાનું, ટીચરને આપવાનું હોમવર્ક હતું. બધા સારી સારી વાત લખીને લાવ્યા, ટીચરે બધી કલેક્ટ કરી, પોતે વાંચી, ટીચરને પણ આશ્ચર્ય થયું. ટીચરે એ બધી ચિઠ્ઠી, એ બધા લખાણ મૂકી રાખ્યા. થોડા સમય પછી એક બીજો કોઈક સારો પ્રસંગ આવ્યો, એ બધી ચિઠ્ઠી જે જે વ્યક્તિની હતી, જેના વિશે કોઈ લખેલું, કોકના વિશે, એ બધી ચિઠ્ઠી તે તે વ્યક્તિઓને આપી. એ સ્કૂલની અંદર એવું વાતાવરણ આખું બન્યું, એ કેટલી દિવ્યતા સર્જાણી. દુનિયાભરનો એક જ મેથેમેટિક્સ છે, મેન ઇઝ મેડ વિથ ગુડ એન્ડ બેડ. દરેક માણસમાં સારું ને ખરાબ પડ્યું જ છે. દરેક પથ્થરની અંદર પ્રતિમા બનવાની તાકાત પડી છે, પણ એની અંદર નકામો ભાગ જો નીકળી જાય તો. દરેક માણસની અંદર મહાન બનવાની તાકાત પડી છે, અવગુણ જોવાની દ્રષ્ટિ જાય તો. બાપાશ્રી જેવા મોટા મુક્તનું વિધાન છે, જેને ભગવાનના ભક્તમાં અવગુણ દેખાતા બંધ થાય તેને જ અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી શરૂ થાય. જેને ભગવાનના ભક્તમાં, ભગવાનના ભક્તમાંની કોઈ પણ જીવમાં, શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ ભગવાન કૃષ્ણ કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા સુની ચૈવ સ્વપા કેચ પંડિતા સમદર્શિનઃ. આપણી બુદ્ધિ ક્યાં પ્રોબ્લેમ કરે છે? ભક્તની વાત આવે એટલે આપણે શું કે આ મારા માટે આ ભગત છે એટલે એના હું ગુણ જોઈએ, પેલો તો હાવ આ સુરી જ છે. સુની ચૈવ સ્વપા કેચ પંડિતા કૂતરામાં ગધેડામાં બિલાડામાં. વિદ્યા વિને સંપન્ને બ્રાહ્મણી, વિદ્યાને ગુણથી સંપન્ન બ્રાહ્મણ હોય કે સ્વપચ હોય એને વિશે પણ સમતા રહે, ભગવાનના દર્શન થાય. આ સંતની દ્રષ્ટિ છે, આ શાસ્ત્રની દ્રષ્ટિ છે, આ ભક્તની દ્રષ્ટિ છે. માટે ભગવાન સ્વામિનારાયણ એક એક ભક્તો થાળ લાવે છે, એનો ભાવ જુએ છે, ભાવને બિરદાવે છે. જ્યારે શ્રીરી બધા ભોજન જમી રહ્યા ત્યારે હાથને મુખ ધોયા, મુખવાસ લઈને ચાલ્યા, સંતોના મંદિરમાં આવ્યા, સંતો દરબારોને પાર્ષદો સહુને બેસાડીને ત્યાં જમાડ્યા, રંગોળી પૂરીને સરસ ચોક બનાવ્યો હતો, કેળના સ્તંભ રોપાવીને બગીચો બનાવ્યો હતો, અગરબત્તીનો સારો ધૂપ કર્યો હતો, તેનાથી ચારે તરફ સુગંધી થઈ ગઈ, કેસરયુક્ત ચંદન અને ફૂલહાર લાવ્યા હતા. ભક્તોએ હરખભેર પહેલા શ્રીની પૂજા કરી, જેટલા હરિભક્તો હતા તે સહુએ સાથે મળીને રસોઈ આપી હતી એટલે તે બધાએ આવીને પૂજા કરી અને ફૂલહાર પહેરાવ્યા. જીતને હરે જન્મી લકે રસોઈ સો બનવાય, તીતને પૂજતાય કર ફૂલ કે હાર પહેરાય, તીતને પૂજતાય કર ફૂલ કે હાર પહેરાય. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા, પ્રેમથી સહુએ આરતી ઉતારી, પછી કેસર ચંદન ચર્ચેલા ચરણકમળને પોતાની છાતીમાં લીધા, કેસરી ચંદન ચર્ચીને સંતોની પૂજા પણ કરી, વિવિધ પ્રકારના ફૂલહાર લાવ્યા અને બધાને પહેરાવ્યા, જેટલા સંતો હતા બધાને પહેરાવ્યા. બધા દરબારોને પણ શ્રીના પાર્ષદ જાણીને તેમની પણ પૂજા ઘણા ભાવથી કરી. સમસ્ત હરિભક્તોના હૃદયમાં ઘણો ઉત્સાહ ભર્યો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ શ્રીનગરથી ગામડી ગામ પધાર્યા, ત્યાં હરિભક્તોએ શ્રીહરિને માન્યા પૂજ્યા, એ નામે બીજો તરંગ સમાપ્ત થયો.
बोलो घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे।